જેમ એને ત્યાં આગળ વિનંતી કરી હતી કે ગુરુદેવ જો તમે વાગડ ની અંદર આવો તો મને અહીંયા આગળ લાભ આપજો, તમારે અહીંયા આગળ હું લાભ લેવા માટે રેડી છું, કેનો ઓડીનો લાભ, તો અહીંયા આગળ જો તમે ચાતુર્માસ કરવા માટે આવો, જેતીભાઈ આ તમે તમારા મોઢેથી કહી દો ટોટલ ચાતુર્માસ નો ખર્ચો, ચાલો બિંદાસ. નાના એમણે કીધું જ છે, જય માતાજી, જય સચ્ચામાં, જય આશાપુરામાં, જય રામાપીર, જય લખના દાણીની જય હો. ₹25 અને રસ્તામાં ₹5-7 નો ખર્ચો કર્યો એક બે રૂપિયાની ચીલર હતી અને ₹60 બીજા રોકડા વધ્યા હતા, તો એ ₹60 મારા વિરજી કાકા પાસે આજ પણ જમા છે. હવે એની આગળ નથી વાત કરી, હવે મેઇન મુદ્દાની વાત કરું. જેમ ગુરુદેવે હમણાં કીધું કે ઉરી માટે ખાસ કરીને કે આ જે જપ છે ને મોટો, એ કોઈ વસ્તુ કાબુમાં નથી રહેતો, ખપે આવે ખાઈ લેવાનું, ખપે આવે બોલી લેવાનું. મારે પોતાનો આખો એ દુનિયા કરતા મારો પોતાનો આખો ઉલટો હિસાબ કિતાબ છે. હું સવારે 10 વાગે 11 વાગે આજુબાજુ ઉઠું, એટલે મારે સવારે 9:30, 12:30, 12 વાગે મારી 9:30 થાય. પછી મારે જમવાનું કંઈ નક્કી નહીં, પાછું સવારનું જે જમવાનું હોય ને બપોરના એ કોઈ નક્કી નહીં, ક્યારે 4:30 વાગે, ક્યારે 5 વાગે, ક્યારે 6 વાગે, ક્યારે 7 વાગી જાય. એક રાતનો મારો ફિક્સ જમવાનું 12:30, 12:30 ને 1 વાગે રાતના જમવાનું. એટલે પછી રાતના સુવા જાઉં ને એટલે રોકા મને ઓડકાર આવે, એ બધો ઉપર ચડે, ગેસ થાય, આ થાય, તે થાય. પછી જ્યારે મને રાતના 3 વાગે ને 4 વાગે જ્યારે મને ઉલટી થાય ને, ઉલટી થાય પછી મને નિંદર આવી જાય, અને જેમ પછી સવાર થાય મારી નિંદર ચડે. એટલે પછી મેં કીધું હવે હજી હું માતાજીની મહેરબાની છે કે આ શરીરમાં રોગ નથી, હવે આ કીધું ઓડી જે કરું ને હું, તો આ રોગ દુઃખ અને આ જે ગુસ્સો કંટ્રોલ બધો મારો વિઘ્ન બધો દૂર થઈ જાય. તો હું તમારે બધાને ખાસ કરીને કહું છું, તમે બધો મારાથી વધારે હોશિયાર છો, પણ છતાં પણ જો તમારે જીવન સારું જીવવું હોય અને ટાઈમસર તમારે માતૃભૂમિ વતન ભૂમિમાં તમારે બહુ સમય આપવો હોય, તો જેમ ગુરુદેવે વાત કરી કે તમે આમિલ કરો, અને હકીકતમાં તમે આમિલ કરશો ને તો તમારા વિઘ્ન દુઃખ રોગ કષ્ટ પીડા બધું તમારું દૂર થશે, મારી ગેરંટી. અને બીજી હવે કામની મુદ્દાની વાત, જેમ હવે આ મિત્ર મારો સંજય કુંભરાશી વાળો, ગુરુદેવ તો હવે આપણે એમના શિષ્ય ચેલા કહીએ કે શિષ્ય કહીએ કે આપણા ગુરુદેવ આચાર્ય ભગવાન, એ હંમેશા ગુરુદેવ લીમડીમાં શું કીધું કે આવડશે ખબર છે, કે ગુરુ એવો બનાવો કે ગુરુ ને આપણે જે માટલો લેવા જાય ને, માટલા ને કેમ 2-5-10 રૂપિયાનો માટલો લઈને વગાડી, કે પહેલા ટકાટક પહેલા ગુરુદેવ ને પહેલા વગાડવાનું કે મારા ગુરુ લાયક છે કે નહીં. ગુરુ લાયક બરાબર એવો લાગે એને જ ગુરુ બનાવવાનો, જેને તેને ગુરુ નહીં બનાવવાનું. ક્યાં વાત છે. અને એવી જ રીતે મારા બેરમબાગમાં દુકાનની અંદર જે પબ્લિક છે, આજ સુધી મારો રેકોર્ડ છે, હું કોઈને સાહેબ નથી કહેતો, કોઈને સર નથી કહેતો, કોઈને પાણી કે બેસવા માટે ટેબલ નહીં, કોઈની ગલાની ઉપર મારે આમ ઉભો હોય ને મારી સામે તો મને ખારો જે લાગે, ચાલ આગે નીકળ, આગે બાર, ચાલ બોલ ભાઈ ક્યાં છે, તેરે કો બોલ બોલ, ચાલ ફોટે આઠે, ચાલ ચાલ. એટલે મારું એકદમ વર્તન મને એકદમ બધો ચોખવટ જોઈએ. પણ ગુરુદેવની હવે લાસ્ટ ટાઈમ એ વિનંતી કરી ગુરુદેવને, ગુરુદેવ મને આપણા ગામમાં ચોમાસું તમારે જોઈએ છે. મને ગુરુદેવ કે હમણાં તો કે અમારે લીમડીમાં છે, આવતા વર્ષે સુરેન્દ્રનગરમાં છે, એના પછી કે રાજકોટમાં છે, ઠીક છે વાંધો નહીં, તમે ત્રણે ફિક્સ કર્યા છે ને, જો તો તમે મનફરાનો ફિક્સ કરી દો, તો ગુરુદેવ ઉપર તો મને પૂરો વિશ્વાસ છે કે ના નહીં પાડે. કેમ કે જેમ મને 2002માં મેં વર્ષિતપ કર્યો, મને તો વર્ષિતપનો મને મહિમા કે મતલબ મને કાંઈ ખબર નથી. આ તો મારી માં પચકાણ લેવાના હતા વાળિયા હાઈસ્કૂલમાં અંધેરીમાં, અને 3100 વર્ષિતપના આપણે પચકાણ વિધિ હતી. હું તો ઘરેથી 9:30 કરીને ખાલી જવા માટે ગયો, કેમ કે મને પહેલાથી બચપણથી મને શોખ બધે આવવાનું જવાનું આમ બહુ શોખ. એટલે હું ત્યાં ગયો તો ત્યાં ઓછામાં ઓછા 3100 જણા, એટલે આમ જાણે આખો ગ્રાઉન્ડ ભરાઈ ગયો. મારા ભાવ જાગ્યા એટલે હું ઊભો થઈને પચકાણ લીધા, પચકાણ લઈને સીધો આવી રીતે સ્ટેજ ઉપર ચડી ગયો. સ્ટેજ ઉપર ચડીને સીધો ગુરુદેવને કીધું, ગુરુદેવ આ હકીકત છે, જો ઘરેથી નાસ્તો કરીને આવ્યો છું અને તમે પચકાણ આપતા હતા પચકાણ લીધા છે, મને કહે છે આ દાદા હાજરા મારે ગુરુદેવ તારા હાજર હાજર છે અને તું પાર ઉતરી જઈશ. અને હકીકતમાં એવો પાર ઉતરી ગયો, નકા મનપરા ગામની ધરતીમાંથી હું 5 વર્ષનો હતો ત્યાંથી હમણાં હુંથી મારા ઝઘડા થાય, હમણાં હું થયો જ્યાં ખોટો થાય ને, જ્યાં ખોટો થાય હું ત્યાં કોઈને મૂકું નહીં, એવો મારો મગજ. ગામનો ઝઘડો ઉધારો મારે માથે જણાવું. તો એ હકીકતમાં ગુરુદેવે જે મને પચકાણ આપ્યા અને એમાં હું જે ઉપવાસ આમ ઉપવાસ પ્યાસનો કરીને પહેલા જ મારા 3 મહિનામાં મારો 30 કિલો વજન ઘટ્યો, અને પાછળના 10 મહિનામાં 10 કિલો, ટોટલ મારો 47 કિલો વજન ઘટ્યો. પણ એવો પાર ઉતરી ગયો ને,
નકા વર્ષિત આપનો હોત ને મારો તો હું 29 વર્ષની ઉંમરની અંદર ફેંકાઈ જાત, સમાજ માંથી ફેંકાઈ જાત, વેપારી માંથી ફેંકાઈ જાત, બધી બાજુ ફેંકાઈ જાત. ના, મારો વર્ષિત આપ છે, મારો કોઈનાથી ઝઘડો ન કરાવાય. ના, મારો વર્ષિત આપ છે, કોઈનો મર્ડર ન કરાવાય. મર્ડર કરું, જેલમાં જાઉં, મારો વર્ષિત આપ ભંગ થઈ જાય. કોઈનો મર્ડર કરું, પરિવર્તન આવી ગયો. એના વિશે વધારે નહીં કહું, કેમ ગુરુદેવ નું પણ સાંભળવાનું છે, માસ્ટર ટીચર નું સાંભળવાનું છે, મિત્ર નું સંજય શાહ નું પણ સાંભળવાનું છે, આપણા કોઈ બાર ગામ થી પધારેલ મહેમાનો નું પણ સાંભળવાનું છે. ગુરુદેવ ને એક જ વિનંતી છે, જે મને સંજય કીધું કે જાય ગુરુદેવ ને વિનંતી કર કે આવતો ચોમાસુ સુરેન્દ્રનગર, પછી રાજકોટ, એના પછી મનફરામાં, અને મનફરામાં મારા ગુરુદેવ તમે પધારજો, જરૂર પધારજો. તમારી બધી જે પણ ઈચ્છા છે સંપ્રદાયની અમે પૂરી કરશું, એ તમને હું ખાતરી આપું છું. પણ મને ચોમાસુ આપશો તો, નહીં તો આગળનું પછી ભવિષ્ય ભગવાન ભગવાન ભગવાન. જય જીનેન્દ્ર, જય મહાવીર, બોલો મહાવીર સાહેબ ભગવાન કી, દાદા જમ ગુરુદેવ કી, સર્વે સાધુ સાધ્વીજીની જય. ગુરુદેવ નાય તો બધો કેસો તમે ચાતુર્માસ કરી જાઓ, ભેગા તમે બધા પધારજો, બધો થશે, આપણો સંપ્રદાય બધો થશે, આપણા પ્રમાણે ચાલશું તો બધો થશે, ક્યાંય વિઘ્ન નહીં આવે. અમે તમારા સાથે છીએ, તમે અમારા ભેગા રહ્યો તો જ મજા આવશે. જય જીનેન્દ્ર, જય મહાવીર.